છોટાઉદેપુર ના આદિવાસી વિસ્તારમાં પ્રેમ પ્રકરણ મામલે મહિલાઓ પર થતા અત્યાચારના વિડીયો સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા વાયરલ વિડીયોના સમાચારો મીડિયામાં ચમકતા પોલીસ પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. થોડા દિવસ પહેલા જ એક ગામની મહિલાને ઢોરમાર માર્યોનો બનાવ બન્યો હતો. પીડિત મહિલા અને ગામનું નામ જાહેર નહીં કરતા છોટાઉદેપુર જિલ્લાના પાલસંડા ગામની યુવતીને તેના ગામ નજીકનો એક યુવકે લગ્ન કરવાના ઈરાદે ભગાડી લઈ જઈ પ્રેમ લગ્ન કરી લેતા પાલસંડા ગામના યુવતીના સગાઓ ગેરકાયદેસર મંડળી બનાવી યુવતીને ભગાડી લઈ જનાર યુવકની માતાને લાકડીઓ વડે ઢોરમાર મારવામાં આવતા પીડિત મહિલા બેભાન થઈ જતા પોલીસવાનમાં તેજગઢ ખાતેની સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર અર્થે બોડેલી ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં પીડિત મહિલાને ઢોરમાર મારેલ હોવાથી શરીરના વિવિધ ભાગોમાં ઈજાના નિશાન જોવા મળે છે, જ્યારે હાથમાં ફ્રેક્ચર થયેલ હોય જેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પીડિત મહિલાએ નોંધાવેલ એફઆઈઆરમાં મહિલાએ લગાવેલા આક્ષેપોનો ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ પીડિત મહિલા સાથે ટેલિફોનિક વાત કરતા પાલસંડા ગામના ચાર ઈસમોએ પેશાબ પીવડાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું પીડિત મહિલાએ જણાવ્યું હતું. આ અંગે પોલીસે 11 આરોપીઓ સામે કલમ 143, 147, 323, 325, 504, 506(2) મુજબનો ગુન્હો નોંધી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો આવો સાંભળીએ પીડિત મહિલાએ કરેલા કેટલાક આક્ષેપો. એટલે સર, પેલા હીરા કાકાને ઘરે મને દોડીને ગાડી ઉભી રાખી, ગાડી ઉભી રાખીને પછી લાકડી લઈને મારી, મને દોડીને મારી. હીરા કાકાને પકડાયા, પકડી ગયો. હીરા કાકાને ઘરે મેં જતી રહી, એક ડાયો માણસ હતી ને મેં પીંગાઈ ગઈ. પછી તેનું બુસટ પણ ફાડી નાખ્યું. કાકા કીધું કે છોકરીને કમ મારે શું થયું છે એમ, કે આવું ના થયું તે, કે દુનિયામાં થાય છે કે તારે ઘરે એટલું થોડું થઈ એમ કાકા કીધું. પછી ત્યાંથી મને બે પગ પકડીને સર મને ખીસોડી લાવ્યા. ખીસોડી લાવીને પછી મારે ઘરે આંગને માર્યું. પછી મારા મામા ને ઘરે નજીક છે ત્યાં માર્યું. પછી મને મારો, મારી દુકાન છે ને ત્યાં રસ્તા પર લઈ જઈને, મારો ભટ્ટો ઈટો નો ચાલે ત્યાં લઈ જઈને મને મારી. પછી થોડી થોડી અંધારું પડી ગયું એટલે કે મેં કીધું ભાઈ મને પાણી પાવ, કે એને પાણી નથી પાવાનું, કે એને પેશાબ પાવાનો છે. તે ચાર જણ થી પેશાબ કર્યો ને બીજા મારવા વાળા ત્યાં મારે ઘરે ઉભા રહ્યા, ઉણંગના માં ઉભા રહ્યા. અને મને સાથે પાછળ લઈ જઈને પછી તગારા હેડપંપ છે પાછળ, ત્યાંથી તગારું લઈ જઈને મને મૂતરી ને પછી પાયું. એટલે તું કે તું પી લે ને તો તને મારી નાખ્યું એમ કીધું. એટલે પછી સાહેબ મેં તો ચાર પગારી થઈને ઊંધી પડીને પી લીધું, ચાર જણનું પૈસા પી લીધું. પછી લિંગ મને કે હવે પાણી બધું પી લીધું, હવે લિંગ તું સેમ, અમારી લિંગ તું સેમ કે સર. પછી મેં તો દોડ દોત એમ ખીચડી દીધા, દોત ખીચડી પછી એમ ફૂટ પર મીટિંગ એવું કર્યું. સર મને તો બહુ ખરાબ કરાયું, મેં એકલા બાપ ની દીકરી, મારે ભય નથી, અમે ત્રણ બહેનો છે, મેં મોટી છે સર. એવું મને કરાયું, મારે કે મારી દીકરી હતી એટલે મને બચાવી દીધી. મારી દીકરી, મારા દા, મારા પપ્પા, મારી મમ્મી એ બધા બેઠા હતા, બચારા ભાગી ગયા, મારી દીકરી પણ ભાગી ગઈ. પછી ફોન એના હાથમાં જતો રહ્યો મારો ફોન, એટલે એ પોલીસ વાળા એ અમને ફોન નંબર લખ્યા લ્યો તો, એટલે પછી એ છોકરી ફોન કર્યો. એટલે પછી એ પોલીસ મને આવ્યા, બચારા પાછળ આવ્યા, એટલે દોડામ દોડી કરીને મને હોધી. અને મારી છોકરી પોલીસ ની ગાડી આવીને એટલે ઘડી કાઢીને આવી, કે પછી મમ્મી હો મમ્મી કરીને બહુ બોકારા પાડે. સાહેબો પણ દોડામ દોડ કરે, લોકો નજીક નજીક ઘરા વાળા બધા ભારે એમ છૂટા થવાયા ઘરા છે, પણ ભારે સાહેબ ની ગાડી, એટલે કઈ પાછા મારવા આવ્યા કઈ એમ, કઈ પાછા ભડકે કે બચારા એમ જોવે હો કે પણ પાછા આવ્યા મારવા એમ. પછી એક ભાઈ ની જીગર ચાલી કે નહીં સાહેબ ની ગાડી આવી એમ. પછી મારી છોકરી બહુ બૂમો પાડે કે મમ્મી મમ્મી મારી મમ્મી નહીં મારતેલા, મારી મમ્મી નહીં મારતેલા, એમ કરી દોડી 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 દોડી. પછી મને આવું કરાયું સાહેબ, હું કરું, મને તકલીફ પડી ગઈ, અને મને ચાલવાની શક્તિ નથી. બેન તમને દંડા થી માર્યા કે પછી હાના થી માર્યા તમે?
મને દંડા થી સર માર્યા, મારા દંડા આવ્યા સપાજી, કે અક્કલ ની કામ કરે, મારા સાતો ભોંગી નાખ્યા, મારા ઘટુન માં માર્યું, મારા પગની તરી માં માર્યું, પછી બેડા પાછળ મારી, બીજા લાકડીઓ મૂકે ને બીજા લાતો મૂકે, બીજા લાકડીઓ મૂકે ને બીજા લાતો મૂકે. કઈ કઈ જગ્યાએ માર્યું તમને? સાથોર ખરા ને સાથોરના ભાગમાં બે બાજુ માર્યા, આ એક ઘઠુનમાં માર્યા, એક પગની તરીમાં માર્યા, પછી આ બે હાથના, બે હાથના ખભા ખરા ને એમાં માર્યા, બધે માર્યા, ખાલી માથામાં એટલું નહીં માર્યું, નાળમાં ઢીકો મૂક્યો સર.